वक्र तुंड महाकाय सूर्य कोटि सम प्रभा निर्विघ्नं कुरु मे देव सर्वकार्य નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું પ્રિયંકા મેડમ આપનું પ્રણવ સેવા સંસ્થામાં હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 5માં પર્યાવરણ વિષયમાં પ્રકરણ 17 દિવાલ ઓળંગી દીધી પાઠ વિશે સમજૂતી મેળવીશું. આગળના વિડીયોમાં આપણે થોડા પ્રશ્નોની ચર્ચા કરી હતી અને એક ટીમની મુલાકાત લીધી હતી. આજે આપણે આ વિડીયોમાં આગળના પ્રશ્ન વિશે સમજૂતી મેળવીશું. ચર્ચા કરો. અહીં 3 પ્રશ્ન આપેલા છે, તેની આપણે ચર્ચા કરવાની છે. પહેલો પ્રશ્ન જોઈશું. તમારી શાળા કે પડોશમાં શું છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા, તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે તેની વિશે ચર્ચા કરવાની છે. તો હા, મારી શાળા કે પડોશમાં છોકરાઓ અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે. છોકરાઓ ક્રિકેટ, કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો રમે છે. છોકરીઓ લંગડી, કોથળા દોડ, લીંબુ ચમચી અને ખોખો જેવી રમતો રમે છે. બીજી ઘણી બધી અન્ય રમતો પણ તમે લોકો રમતા હશો. જ્યારે દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ગોળા ફેંક, વોલીબોલ જેવી રમતો છોકરાઓ અને છોકરીઓ બંને રમે છે. આગળનો પ્રશ્ન જોઈશું. શું તમે વિચારો છો કે જુદી જુદી રમતો અને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? તો હા, જુદી જુદી રમતોમાં છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં તફાવત જોવા મળે છે. છોકરાઓ ક્રિકેટ, વોલીબોલ અને કબડ્ડી આક્રમક રીતે અને પૂરા જોશથી રમે છે, જ્યારે છોકરીઓ તે રમતો હળવાશથી રમે છે, તેમાં આક્રમકતા જોવા મળતી નથી. છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ, તમે શું વિચારો છો? ના, હું વિચારું છું કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી ન હોવી જોઈએ. તેમાં લિંગ ભેદભાવ હોવો જોઈએ નહીં. બધા સમાન છે, બધાએ બધી રમતો રમવી જોઈએ. તેમાં ભેદભાવ, અંતર રાખવાની કોઈ જરૂર નથી. આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિ, છોકરા કે છોકરીને બદલે તેમની રમવાની ક્ષમતા કેટલી છે તેના આધારે ઓળખાય છે. એટલે છોકરા અને છોકરીઓમાં અંતર રાખવો જોઈએ નહીં. તેમને બંનેને સમાન હક આપવો જોઈએ. હવે આગળ આપણે ચર્ચા કરીશું. અમે કહ્યું તમારી ટીમ વિશે વધારે કહો. પછી આગળ ચર્ચા ચાલે છે કે તમારી ટીમ વિશે હવે તમે અમને વધારે જાણકારી આપો. એક છોકરી, અમારી ટીમ ખાસ છે. એક છોકરી ટીમની કહે છે કે અમારી ટીમ ખાસ છે. અમારી ટીમમાં એકતા સારી છે. જો અમે ઝઘડો પણ કરીએ તો પણ તરત જ એક જ થઈ જઈએ અને ઝઘડા વિશે ભૂલી જઈએ છીએ. એક છોકરી શું કહે છે કે અમારી ટીમ તો ખાસ પ્રકારની છે. અમારી ટીમમાં બધા ભેગા મળીને રહે છે. અમારી ટીમમાં ઝઘડો થાય તે પણ બધા સુલ કરી લે છે અને ઝઘડા વિશે થોડી વારમાં ભૂલી જાય છે. અહીં અમે કેવી રીતે સાથે રહેવું અને રમવું તે શીખ્યા. અહીં એ લોકો શું શીખે છે કે સાથે મળીને કામ કેવી રીતે કરવું અને રમવું તે રીતે તે લોકો શીખે છે. અમારી ટીમની થોડી છોકરીઓને મુંબઈની ટીમમાં રમવાની તક પણ મળી છે. તે છોકરી શું કહે છે કે અમારી ટીમની ઘણી બધી એવી છોકરીઓ છે, તેમાં મુંબઈની ટીમ છે, તેમાં રમવાની તક પણ મળી છે. મેચ સોલાપુર હતી.
તે શું કહે છે કે એક મેચ હતી તે સોલાપુરમાં હતી. ત્યાર પછી આગળ ઝરીન કહે છે, જ્યારે અમે સોલાપુર ગયા અમે જોયું કે ટીમમાં જુદા જુદા રાજ્યોની છોકરીઓ હતી. ઝરીન શું કહે છે કે જ્યારે અમે સોલાપુર ગયા હતા ટીમમાં રમવા માટે ત્યારે રાજ્યની ઘણી બધી અલગ અલગ છોકરીઓ ત્યાં હતી. તેઓ અમારી સાથે સારી રીતે વાત કરતી હતી. બીજી ટીમની છોકરીઓ પણ તેમની સાથે સારી રીતે વર્તાવ કરતી હતી. અમને ઉતરીને કક્ષાની સમજી વર્તતી હતી. તેઓ અમને સરખી રીતે રમવાની તક પણ નહોતી આપતી. પછી શું કહે છે કે તે લોકો અમને નીચા ગણતા હતા અને સરખી રીતે રમવાની તક પણ આપતા ન હતા. અમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે સમયે ઝરીન લોકો જ્યાં ત્યાં રમવા જાય છે તે લોકોને ખૂબ જ આ રીતે પેલા લોકો વર્તાવ કરતા તેમને ખૂબ જ ખરાબ લાગતું હતું. તે ટીમના ખેલાડીઓમાં જરાય પણ સહકાર જેવું ન હતું. તે ટીમની જે ખેલાડીઓ હતી તેમની સાથે સહકાર હતો નહીં, સાથે ઝઘડો કરતા સારી રીતે રમતા નહીં. એ જોઈને ઝરીને ખૂબ જ દુઃખ થતું. ત્યાર પછી છે ચર્ચા કરો. તમારી શાળા કે પડોશમાં છોકરા અને છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે? જો હા તો છોકરાઓ કઈ રમતો રમે છે અને છોકરીઓ કઈ રમતો રમે છે? આ પ્રશ્ન વિશે આપણે જોઈ ગયા હતા, હવે ફરી જોઈશું. હા, મારી શાળા કે પડોશમાં છોકરા છોકરીઓ જુદા જુદા પ્રકારની રમતો રમે છે. છોકરાઓ ક્રિકેટ, કબડ્ડી અને બાસ્કેટબોલ જેવી રમતો રમે છે. છોકરીઓ લંગડી, કોથળાકૂદ, લીંબુ ચમચી અને ખોખો જેવી રમતો રમે છે. જ્યારે દોડ, લાંબો કૂદકો, ઊંચો કૂદકો, ઘોડા ફેંક, વોલીબોલ જેવી રમતો પણ રમાય છે. શું તમે વિચારો છો કે જુદી જુદી રમતો અને છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં કોઈ તફાવત છે? તો હા, જુદી જુદી રમતોમાં છોકરાઓ અને છોકરીઓ જે રીતે રમે છે તેમાં તફાવત જોવા મળે છે. છોકરાઓ ક્રિકેટ, વોલીબોલ અને કબડ્ડી આક્રમક રીતે અને પૂરા જોશથી રમે છે, જ્યારે છોકરીઓ તે રમતો હળવાશથી રમે છે. તેમાં આક્રમકતા જોવા મળતી નથી. છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ. તમે શું વિચારો છો? ના, હું વિચારું છું કે છોકરાઓ અને છોકરીઓની રમતો જુદી જુદી હોવી જોઈએ નહીં. તેમાં ભેદભાવ, અંતર રાખવાની કોઈ જરૂર નથી. આપણે સમજવું જોઈએ કે ખેલાડીઓ તેમની જાતિ, છોકરા અને છોકરીઓને બદલે રમવાની ક્ષમતામાં હોય છે. હવે આપણે આગળ જોઈશું. મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સાથે ફેંક્યો પરંતુ તે પકડી શકી નહીં. હવે અહીં ટીમ રમત રમે છે તેની ચર્ચા કરવામાં આવી છે. તો મેચ દરમિયાન મેં બોલ ટીમના એક સભ્ય સામે ફેંક્યો પરંતુ તે પકડી શકી નહીં. તે મને લડવા લાગી, ભૂલ માટે મને જવાબદાર ઠેરાવવા લાગી. આ બધી ગેરસમજમાં અમે મેચ હારી ગયા. હવે જ્યારે લોકો મેચ રમે છે ત્યારે એક ખેલાડીથી તે બોલ પકડાતો ન હતો તો તેના માટે તેને જવાબદાર ગણવામાં આવે છે. આવી ગેરસમજના લીધે તે લોકો ટીમમાં હારી ગયા. પરંતુ આવું ક્યારેય અમારી પોતાની ટીમમાં થયું ન હતું. પરંતુ આવું પહેલી વાર જ અમારી ટીમમાં થયું હતું. પહેલી વાર કોઈ વખત આવું અમારી ટીમમાં નહોતું જોવા મળતું. જો કોઈની ભૂલના લીધે અમે બાસ્કેટ ચૂકી જઈએ તો અમે ગુસ્સો કરતા ન હતા. કહેતા, કંઈ વાંધો નહીં, ફરીવાર આપણે સારું કરીશું. એકબીજાને ટેકો આપવો એ ખૂબ જ મહત્વનું છે. એકબીજાને સાથ સહકાર આપો તે ટીમની ખાસ વાત છે. એકબીજાને ટેકો આપવો એ ખૂબ જ મહત્વનું છે કારણ કે આપણે બધા ટીમનો એક ભાગ છીએ. હવે આફરીન કહે છે, સોલાપુરમાં રમ્યા પછી અમને જ્યાં સમજાયું કે અમારી ટીમમાં શી ખાસિયત છે. પછી સોલાપુરમાં તે લોકો રમવા જાય છે ત્યારે તે લોકોને સમજાય છે કે અમારી ટીમમાં શું ખાસ વાત છે. અમારી વચ્ચેનો સહકાર, શું કહે છે કે અમારી વચ્ચે જે સહકાર છે, એકબીજા પ્રત્યે જે ભાવ છે તે અમારી ખાસિયત છે. એક જ અમારી તાકાત છે. એ વાત અમે સમજ્યા અને એકબીજાને ટેકો આપવા લાગ્યા. ત્યાર પછી તે સમજી જાય છે અને એકબીજાને ટેકો આપવા લાગે છે અને ઝઘડતા બંધ થઈ જાય છે. જો અમારી ટીમમાં સહકાર ન હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં પણ અમે મેચ હારી શકીએ. પછી જો અમારી ટીમમાં સહકાર ના હોય તો અમારી ટીમનો દરેક ખેલાડી કુશળ હોવા છતાં, એટલે કે સારો રમત રમી શકે હોવા છતાં પણ આપણે મેચ હારી જઈએ. એક ટીમની જેમ રમવા માટે એકબીજાની તાકાત પર તાકાત અને નબળાઈ સમજવી જરૂરી છે. હવે આપણે આગળના પ્રશ્નો લખો તેમાં ચર્ચા કરીશું.
તમે શાળા કે શાળા બહાર ક્યારે તમારા વર્ગની ટીમમાં ભાગ તરીકે રમ્યા છો? તમે કોની સાથે રમ્યા છો? તમે કઈ રમતો રમ્યા છો? તો હા, હું અને મારા મિત્ર શિવાંશ અમારી શાળાની કબડ્ડીની ટીમમાં અમારા વર્ગની ટીમમાં ભાગ તરીકે રમ્યા હતા. અહીં શિવાંશ છે તે તેમની શાળામાં કબડ્ડીની ટીમમાં રમ્યો હતો. અમારી ટીમ બીજી શાળાની ટીમ સાથે રમી હતી. તે શું કહે છે કે અમારી ટીમ છે તે બીજી શાળાની ટીમ સાથે રમત રમી હતી. અમે કબડ્ડીની રમત રમ્યા હતા. શિવાંશ શું કહે છે કે અમે કબડ્ડીની રમત રમ્યા હતા. આગળનો પ્રશ્ન જોઈશું. પોતાના માટે રમવું અને ટીમ માટે રમવું એમાં શું તફાવત છે? પોતાના માટે રમવું એટલે કે ટીમના અન્ય ખેલાડીઓના ખ્યાલ રાખ્યા વગર પોતાની રમતને દેખાવ સારો લાગે તે રીતે રમવું. અહીં શું કહે છે કે પોતાના માટે રમવું એટલે કે ટીમના અન્ય જે બીજા બધા ખેલાડીઓ છે તેમના વગર પોતાનો સારો દેખાવ કરવા માટે તે વ્યક્તિ રમે છે. તે રમવું અને ટીમમાં પ્રભાવ પાડવો. જ્યારે ટીમ માટે રમવું એટલે કે આખી ટીમના સહકારથી, નિષ્ઠાથી અને પૂરી લગનથી ટીમને જીત માટે રમવું છે. અહીં શું કહે છે કે પોતાનો સારો દેખાવ કરવા માટે તે પોતાના માટે રમે છે, પણ જ્યારે ટીમ માટે રમવું એટલે કે બધા સાથે ભેગા મળીને એકબીજાનો સહકાર આપીને ટીમને જીતાડવા માટે તે લોકો રમે છે. આગળનો પ્રશ્ન જોઈશું. જ્યારે તમે ટીમમાં રમતા હો ત્યારે તમને પોતાના માટે રમવું ગમશે કે ટીમ માટે, કેમ? તો હું જ્યારે ટીમમાં રમતો હોય ત્યારે મને ટીમ માટે રમવું ગમશે. જ્યારે આખી ટીમ એક થઈને રમે છે ત્યારે જ ટીમ જીતે છે. શું કહે છે અહીંયા કે હું જ્યારે ટીમમાં રમતો હોઉં છું ત્યારે મને ટીમ માટે રમવું ગમે છે. જ્યારે આખી ટીમ એક થઈને રમે છે ત્યારે જ હવે ટીમ આખી જીતી શકે છે. જ્યારે ટીમ ભાવનાથી રમાય છે ત્યારે જ આખી ટીમનો જુસ્સો વધે છે. હવે કોઈ વ્યક્તિ પોતાના માટે જ રમે તો ટીમ બીજા બધા વ્યક્તિઓને એટલે કે ખેલાડીઓને સહકાર આપી શકે નહીં અને એ જ કારણથી ટીમ હારી જાય છે. પણ અહીં એકબીજાને સહકાર આપીને ટીમ રમે અને બીજાનો જુસ્સો વધારે તો ટીમ વિજય બને છે. તમારી ટીમ અપ્સાના સોલાપુરમાં જે ટીમમાં રમી તેવી છે કે નાગપાડાની ટીમ જેવી છે? કેવી રીતે? અમારી ટીમ નાગપાડાની ટીમ જેવી છે, કેમ કે નાગપાડા ટીમમાં દરેક સભ્યની ટીમમાં એકબીજાની ઇજ્જત કરે છે. શું કહે છે કે અમારી ટીમ નાગપાડાની ટીમ જેવી જ છે. એ કેમ કે નાગપાડાની ટીમ છે તે દરેક સભ્યની ટીમમાં એકબીજાની ઇજ્જત કરે છે. કોઈ ખેલાડીની ભૂલ થાય તો તેની મજાક ઉડાવતા નથી. કોઈપણ ટીમમાં કોઈપણ ખેલાડી ભૂલ કરે તો તેની મજાક ઉડાવતા નથી, ઉલટો તેને સહકાર આપે છે, પરંતુ ભૂલમાંથી શીખવાનો પ્રયાસ કરે છે. અને તેમની ટીમમાં સમૂહ ભાવના છે, સંપ છે તથા દરેક ખેલાડી પૂરી લગનથી રમે છે અને જીતે છે. સોલાપુરની ટીમમાં આવું ખાસ જોવા મળતું નથી. અમે કહ્યું, તમે ઘણું બધું કર્યું, હવે પછી શું? અહીં અપ્સાના કહે છે, અમે સારું રમ્યા છીએ તેથી અમને ઘણી બધી જગ્યાએ રમત રમવાની તકો મળી છે. અમારા શહેર અને રાજ્ય માટે રમ્યા છીએ. અપ્સાના શું કહે છે કે અમે સારું રમ્યા છીએ તેથી અમને ઘણી બધી જગ્યાએ રમવાની તકો પણ મળી છે. અમે અમારા શહેર અને રાજ્યમાં માટે પણ રમ્યા છીએ. અપ્સાના કહે છે કે અમે અમારા શહેરમાં પણ રમીએ છીએ અને રાજ્ય માટે પણ રમ્યા છીએ. અમને આશા છે કે ક્યારે અમે અમારી સખત મહેનતથી અમારા દેશ માટે રમીશું. હવે અપ્સાના કહે છે કે મને એટલી આશા છે કે હવે અમે અમારી ટીમ અમે અમારા દેશ માટે પણ રમી શકીશું. હા, પછી અમે પણ ક્રિકેટના ખેલાડીઓની જેમ પ્રસિદ્ધ બની જઈશું. પછી તે અપ્સાના શું કહે છે કે હા, પછી અમે પણ ક્રિકેટના જે બધા ખેલાડીઓ હોય છે તે રીતે પ્રસિદ્ધ બની જઈશું. અમે બધા સારું રમવા માંગીએ છીએ. અપ્સાના શું કહે છે કે અમે બધા મહેનત કરીને સારું રમવા માંગીએ છીએ. અમે અમારા વિસ્તાર અને દેશની કીર્તિ વધારીશું. તે શું કહે છે કે અમે અમારા વિસ્તારની અને આ દેશની કીર્તિ વધારીશું. અમે બતાવવા માંગીએ છીએ કે ભારતની છોકરીઓની ટીમ સુવર્ણ ચંદ્રક જીતી શકે. તે બતાવવા માંગે છે કે એકલા છોકરાઓ નહીં પણ છોકરીઓ પણ ટીમ માટે, દેશ માટે સારું કામ કરી શકે છે. અને કહે છે કે છોકરીઓની ટીમ પણ સુવર્ણ ચંદ્રક જીતી શકે છે. અમે આ સ્વપ્ન સાકાર કરીશું. હવે આ સ્વપ્ન તે લોકોએ જોયું છે, તે લોકો સાકાર કરવા માંગે છે. ત્યાર પછી આગળના પ્રશ્ન જોઈશું. ચર્ચા કરો.
તમે ક્યારે શાળામાં કે તમારા વિસ્તારમાં કોઈ રમત કે સ્પર્ધામાં ભાગ લીધો છે? તમને કેવો અનુભવ થયો જ હતો? હા, મેં મારી શાળા તરફથી ઘણી બધી રમતો અને પ્રતિયોગિતામાં ભાગ લીધો છે. એમાંથી ઘણી બધી રમતોમાં અને પ્રતિયોગિતામાં નામ અને પુરસ્કાર પણ મળ્યા છે. શાળા તરફથી રમવું મને ખૂબ જ ગમે છે. મારી શાળાનું નામ રોશન કરવું એ મારા માટે ગૌરવ સમાન છે. હું મારી શાળાની ટીમનો એક અભિન્ન અંગ છું. તમે કોઈ બીજી જગ્યાએ રમવા ગયા છો? તે જગ્યા કેવી હતી? તમને તે જગ્યાએ જવું કેવું લાગ્યું? તો હા, અમે જિલ્લા કક્ષાની કબડ્ડી ટુર્નામેન્ટમાં વડોદરા રમવા ગયા હતા. તે શું કહે છે કે હા, અમે જિલ્લા કક્ષાની કબડ્ડી રમતમાં ટુર્નામેન્ટમાં વડોદરા રમવા ગયા હતા. તે જગ્યા ખૂબ જ સુંદર હતી. મને ત્યાં રમવા જવાનું ખૂબ જ સારું લાગ્યું. હરીફ ટીમ એટલે કે સામેની ટીમ, તેને અમારી ટીમ સાથે સારો અને સહકાર ભર્યો વ્યવહાર કર્યો હતો હોવાથી ઘણી જ મજા આવી. અમારી ટીમ જીતી તેને કારણે અમને ખૂબ જ મજા આવી. તમે ભારત અને બીજા દેશો વચ્ચે રમાતી મેચ જોઈ છે? કઈ? તો હા, મેં ભારત અને બીજા દેશો વચ્ચેના રમાતી ઘણી બધી ક્રિકેટ મેચ જોઈ છે, જેવી કે ક્રિકેટ વર્લ્ડ કપ 2019 ને 2020 વર્લ્ડ કપ 2019, જેમાં ઇંગ્લેન્ડની ટીમ ક્રિકેટ વર્લ્ડ કપ જીતી હતી. તમે કઈ કઈ રમતો રમો છો? તો અહીં તમારે કઈ કઈ રમતો રમો છો તેના વિશે લખવાનું છે, જેમ કે બેડમિન્ટન છે, ટેનિસ છે, ક્રિકેટ છે, કબડ્ડી છે, ખોખો છે, જે બી તમે રમતો રમતા હોય તે તમારે અહીં લખવાની છે. તમે જાણતા હોય તેવા ખેલાડી અને તેમની રમતોના નામ લખો. તો જેમ કે તમે કોઈ ખેલાડીઓના નામ જાણતા હોય, ક્રિકેટ તો બધા જ જોતા હશે, તો તે ખેલાડીના નામ અને તે કઈ ટીમમાં એટલે કે ક્રિકેટ રમે છે, કબડ્ડી રમે છે, હોકી રમે છે, શું રમે છે, તે તમારા મનગમતા ખેલાડીઓના નામ લખવાના છે. જેમ કે સાનિયા મિર્ઝા, તો કે તે ટેનિસ રમે છે. પછી રાની રામપાલ, તો તે હોકી રમે છે. પછી ક્રિકેટમાં વિરાટ કોહલી. એવી રીતે તમે અલગ અલગ પ્રકારની રમતો અને તેમાં સારો દેખાવ કોણ કરે છે તેના નામ અહીં લખી શકો છો. અમે પૂછ્યું, શું તમને કોઈ તકલીફ પડી હતી? હવે આગળ ટીમની ચર્ચા ચાલે છે. તેમાં ખુશનૂર કહે છે, સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. ખુશનૂર શું કહે છે કે આટલું બધું અમે આગળ વધ્યા તે અમને સરળતાથી પ્રાપ્ત થયું નથી. સાચું કહું તો અમને આ બધું સરળતાથી મળ્યું ન હતું. છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત કરવી તે ખૂબ જ મુશ્કેલ હતું. હવે છોકરીઓ તરીકે રમત રમવાની શરૂઆત તે લોકો પ્રથમવાર કરે છે, એટલે તેમના માટે તે ખૂબ જ મુશ્કેલ ભર્યું હતું. અમારે અમારા પરિવારજનોને મનાવવા હતા. તેમના પરિવારજનો છે, તેમના માતા પિતા, તે બધા પહેલીવાર જ્યારે આ રમત રમવાની વાત કરવામાં આવે છે તો ના પાડી દે છે. કારણ કે પહેલાંના સમયમાં લિંગ ભેદભાવ જોવામાં આવે છે કે છોકરાઓ જ આવી બધી રમતો રમી શકે, છોકરીઓ આવી બધી રમતો રમી શકે નહીં. અમારે અમારા પરિવારજનોમાં મનાવવા હતા એ માટે ઘણી વખત અમારે ઝઘડવું પણ પડતું. તે શું કહે છે ખુશનૂર, કે જ્યારે અમારા પરિવારજનોને મનાવવાના હતા રમત રમવા માટે, એ માટે ઘણી વખત અમારે તેમની સાથે ઝઘડો પણ કરવો પડતો હતો. આજે પણ ઘણી છોકરીઓ આ રીતે રમી શકતી નથી. અમારી જેમ ઘણી બધી છોકરીઓ તેમણે રમતમાં આગળ વધવું છે, પણ તેમના ઘરના લોકોને એટલે કે પરિવારજનો તેમને મંજૂરી આપતા નથી. એ કારણે તે લોકો રમત રમી શકતા નથી. રમત તો ઠીક, પહેલાના સમયમાં લોકો છોકરીઓને ભણાવવા પણ જવા દેતા ન હતા. પહેલાના સમયમાં રમત તો ઠીક છે, પણ તે લોકોને ભણાવવામાં પણ નહોતા આવતા. કારણ કે તે વખતે લિંગ ભેદભાવ જોવામાં આવતી, એકલા છોકરાઓને જ ભણાવવામાં આવતા હતા. છોકરીઓને ઘરકામ માટે જ આગળ વધારવામાં આવતા, કેમ કે તે લોકોએ ઘરકામ જ આગળ જઈને કરવાનું છે. એ રીતે એવી બધી સમાજમાં ભાવના લાગતી. મારી માતાએ ઘણું બધું કરવું હતું, પરંતુ તેને ક્યારે તક મળી ન હતી. હવે ખુશનૂર કહે છે, એની માતાની વાત કરે છે, કે મારી માતાને પણ ઘણું બધું જીવનમાં કરવું હતું, પણ તે કરી શક્યા નથી. તેથી મારી માતા મને બધી પ્રવૃત્તિઓ જેવી કે રમવું, તરવું અને નાટકમાં ભાગ લેવા વગેરે માટે પ્રોત્સાહિત કરતા રહે છે. ત્યાર પછી અફસાના કહે છે, અત્યારે પણ અમે જેવી રમત પૂરી કરીએ કે તરત જ ઘરે જવું પડે છે. હવે અફસાના શું કહે છે કે અમને રમત રમવા માટે મંજૂરી તો મળી ગઈ છે, પણ અત્યારે પણ જ્યારે અમે રમત પૂરી કરીએ છીએ તો તરત જ અમારે ઘરે જવું જતું રહેવું પડે છે.
છોકરાઓ અહીં ત્યાં જઈ શકે છે, તે શું કહે છે કે છોકરાઓ મન ફાવે તે જગ્યા પર જઈ શકે છે, પણ છોકરીઓને તેવું હતું નથી, તેમને તો કામ પૂરતું જ બહાર નીકળવા દેવામાં આવતું, કામ પૂરું થયું નહીં કે ઘરે તરત જ બોલાવી લેવામાં આવતા. છોકરાઓ અહીં ત્યાં જઈ શકે અને મોડે સુધી વાતો કરી શકે, પણ છોકરીઓને આવી મંજૂરી આપવામાં આવતી ન હતી, કોઈ કંઈ જ કહેતું નથી. શાળાએથી આવ્યા બાદ હું મારી માતાને બે ત્રણ ઘરોની સફાઈમાં મદદ કરું છું. હવે અપ્સાના શું કહે છે કે શાળાએથી આવ્યા બાદ હું તરત જ મારી માતાને બે કે ત્રણ ઘરોની સફાઈમાં મદદ કરું છું, મારું ભણું છું અને પછી અહીં રમવા આવું છું. તે કહે છે કે જ્યારે હું શાળાથી ઘરે ફરી આવું છું ત્યારે મારી માતાને ઘરની સફાઈમાં મદદ કરું છું, ત્યાર પછી મારું જે શાળાનું લેસન હોય છે તે મેં પૂરું કરું છું અને વાંચું છું, ત્યાર પછી હું રમતના મેદાનમાં રમવા માટે જઉં છું. હું ઘરકામમાં પણ મદદ કરું છું. જો મારા ભાઈને ચા જોઈતી હોય અને તે પોતાના માટે ચા બનાવે તો માતા કહે તેણે ત્રણ બહેનો હોવા છતાં પણ આ કામ કરવું પડે છે. હવે એની માતા શું કહે છે કે કોઈ વખત મારો ભાઈ જ્યારે જાતે ચા બનાવે છે ત્યારે તેની માતા કહે છે કે ત્રણ બહેનો હોવા છતાં તે ચા બનાવે છે. આવી રીતે અપ્સરા તેના ઘરની વાતો કરે છે. પછી એક છોકરી. હવે ઝરીનના નાના ભાઈને જુઓ. હવે ઝરીનના નાના ભાઈને આપણે જોવાનો છે. તે ફક્ત પાંચ જ વર્ષનો છે. તે કેટલા વર્ષનો છે? તો કે ફક્ત પાંચ જ વર્ષનો છે. પરંતુ કહે છે, મમ્મી તમે દીદીને શા માટે રમવા જવા દો છો? હવે ઝરીનનો ભાઈ છે તે ફક્ત પાંચ જ વર્ષનો છે, તે છતાંય તેની મમ્મીને અને મમ્મીને કહે છે કે તમે કેમ દીદીને બહાર રમવા જવા દો છો? તે મેદાનમાં આવી રીતે રમતા સારી લાગતી નથી. હવે એનો આટલો નાનો ભાઈ છે તે છતાંય તેની મમ્મીને આવું કહે છે કે દીદી છે ને રમવા જાય છે તે સારું લાગતું નથી. તેની મમ્મીએ પૂછ્યું, જો તું રમવા જઈશ તો? આ સાંભળી તેને કહ્યું, હું તો છોકરો છું. પછી એની મમ્મી છે ઝનેલી તે પહેલાં એના નાના ભાઈને કહે છે કે તે કે તું રમવા જઈશ તો? તો આ સાંભળી તેને કહ્યું કે હું તો છોકરો છું પણ દીદી તો છોકરી છે એટલે એને રમવા જવા દેવી જોઈએ નહીં, હું તો અવશ્ય જ રમીશ. શું કહે છે છોકરો? કે હું તો અવશ્ય જ બહાર રમવા જઈશ. આવી રીતે લિંગ ભેદભાવ જોવા મળે છે. ત્યાર પછી અપ્સાના. પરંતુ રમવું એ દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાની આપણને કેટલા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે છે. ત્યાર પછી શું કહે છે અપ્સાના? પરંતુ રમવું એ તો દરેક વ્યક્તિ માટે સારું છે. હવે અમને સમજાયું કે રમવાથી આપણને કેટલા બધા ફાયદા થાય છે. મારે એટલા સારા ખેલાડી બનવું છે કે અમને જોઈને બી કોઈ પ્રોત્સાહિત થાય અને બહાર રમવા જવા દે. બીજા છોકરાઓ અને છોકરીઓ મારા જેવા બનવા ઈચ્છે છે એટલે એમના માટે હું પ્રેરણાદાયક બનવા ઈચ્છું છું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આ પાઠમાં અહીં સુધી અભ્યાસ કરીશું. આગળના વિડીયોમાં આપણે આગળનો પાઠ જોઈશું. આભાર.